સેંકડો શ્રદ્ધાળુઓ અને આસ્થાના પ્રતિક એવા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. દર્શન કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે, તેમજ કોવિડ ગાઈડલાઇનને અનુસરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલતી હોય જેને લઈને દર્શનાર્થીઓ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં અંબાજી ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે મોડી રાત્રે સુધી દર્શનનો લહાવો મેળવી શકાય છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, તેમજ આગામી સમયમાં દર્શનાર્થીઓનો ઘસારો વધુને વધુ જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રિ તેમજ ચેટીચાંદનો તહેવાર તેમજ ગુડી પડવીનો તહેવાર હોય જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી ચૈત્રી માસનો પ્રારંભ થઈ રહ્યો હોય અને ચૈત્રી નવરાત્રિની શરૂઆત થતાં ચૈત્રી નવરાત્રિ નવરાદાન 9 દિવસ સુધી ભક્તોમાં અનેરો દર્શન કરવાનો લાહો મેળવતા જોવા મળી રહ્યા છે. નવદુર્ગાની પૂજા અર્ચન કરવામાં આવે છે અને માતાજીને મન ચાહે ફળ આપતી હોવાની પણ આસ્થા જોવા મળી રહી છે. નવરાત્રિના 9 દિવસ સુધી નવદુર્ગાના વિભિન્ન રૂપોની પૂજા કરવામાં આવે છે, તેમજ આરતી કરવામાં આવે છે. પહેલા દિવસે પાર્વતી પુત્રને સમર્પિત છે. પહેલા જ દિવસે ઘાટની સ્થાપનાની સાથે પૂજાની શરૂઆત કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર નવરાત્રિના અવસર પર માતાની પૂજા કરવાથી માતાજી પ્રસન્ન રહે છે અને ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે અને તેમના કષ્ટો દૂર થતા હોવાનું માન્યતા પણ જોવા મળતી હોય છે. સાથે સાથે સુખ સમૃદ્ધિ પણ માતાજી પ્રદાન કરતા હોવાની આસ્થા રહેલી છે અને પહેલા સ્વરૂપમાં દુર્ગાના શૈલીપુત્રના નામ સાથે પણ જાણીતું છે. મા દુર્ગાના 9 રૂપો માં શૈલીપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૃષ્ણમાંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધદાત્રી એમ નવરાત્ર દરમિયાનનો અર્થ થાય છે. નવરાત્રિ એટલે કે નવરતા. આ નવરાત્રિઓ દોરાન દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના 9 રૂપની પૂજા અર્ચન કરવામાં આવે છે, જેને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે, જેને લઈને અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોનો ભારે ભીડ જોવા મળી રહી છે. શક્તિની ઉપાસના યાને કે શક્તિ સંચયના પવિત્ર પર્વ એવા ચૈત્રી નવરાત્રિની આજ પરંપરાગત રીતે શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અન્ય સમાજ મરાઠી સમાજ માટે ગુડી પડવો અને સિંધી સમાજ માટે ચેતીચાંદ પણ આજરોજ મનાવવામાં આવી રહી છે. ત્યારે આવા દિવસોમાં બ્રહ્માજી અને બ્રહ્માંડની રચના કરી હોય અને આ બ્રહ્માંડનો આરંભ દિવસ પણ કહેવામાં આવે છે, જેને લઈને અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે ભક્તો દર્શન કરતા અને લાહવો મેળવી ધન્યતા અનુભવતા અને પોતાની માનતાઓ રાખી હોય તે પરિપૂર્ણ કરી અને પોતાની બાધાઓ પરિપૂર્ણ કરતા હોય છે અને પોતાની મનોકામના પરિપૂર્ણ થતાં તેઓ આ બાધા પૂર્ણ કરે છે. આમ 9 દિવસ સુધી માતાની પૂજા અર્ચન અને આરતી કરી અને ભક્તોમાં ભારે ઉત્સાહ સાથે દર્શન કરી લાહવો મેળવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ થતી હોય ત્યારે ભક્તો પોતાની આસ્થા પ્રમાણે દર્શન કરી અને ભક્તોમાં અનેરા ઉત્સાહ સાથે દર્શનનો લાહવો મેળવે છે. આમ ચૈત્રી નવરાત્રિ 9 દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 9 દિવસ સુધી ભક્તિક અર્ચના, પ્રાર્થના, પૂજા કરવામાં આવે છે અને પોતાને જે ફળ મળે છે તે પરિપૂર્ણ થતા હોય છે અને પોતાની જે માનતા હોય છે તે પણ બાધાઓ પૂર્ણ કરવાના આ 9 દિવસ સુધી માતાજીના દિવસોની ઉજવણી કરવામાં આવે છે, જેને ચૈત્રી નવરાત્રિ 9 દિવસની નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે, જેને લઈને અંબાજી ખાતે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજથી ચૈત્રી નવરાત્રિની શુભારંભ થતાની સાથે મા અંબાજીના દર્શન કરવા માટે ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિર ખાતે ભક્તોનો ઘસારાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ચૈત્રી નવરાત્રિ હોય જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતાજીના દેવસ્થાનમાં દર્શન કરવા માટેનો સમય પણ યથાવત રહેવા પામ્યો છે, જેમાં વહેલી સવારે 6:30 થી 11:15 કલાક સુધી દર્શન કરી શકાય છે, તેમજ સાંજના સુમારે 7 થી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરવાનો સમય રાખવામાં આવ્યો છે, તેમજ બપોરના દર્શન કરવા હોય તો 12:30 થી લઈ અને 4:15 સુધી અને સાંજે આરતી 6:30 કલાકેથી
7 કલાક સુધી આરતીનું આયોજન કરવામાં આવે છે. માં આરાસુરી અંબામાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૈત્રી નવરાત્રિમાં અંબાજીના દર્શન અને આરતીનો સમય પણ બદલાઈ રહ્યો છે અને એ સમયે દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માં અંબાજીના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય, જેને લઈને સમયસર દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે, ત્યારે માં અંબાજી આરાસુરીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવામાં આવતા હોય છે અને રોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, જેને ઘટસ્થાપન કહેવામાં આવતું હોય છે. વિશેષમાં જેવી રીતે ઝવેરાની 9 દિવસ પૂજા અર્ચના કરી જેવી ઝવેરાની વૃદ્ધિ થાય છે, તેવી આગામી વર્ષ આવનારું સારું જતું હોય છે એવી માન્યતા છે. ચૈત્રી નવરાત્રિ હિન્દુઓનું 9 વર્ષ ગણવામાં આવે છે અને જે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય થયો અને દેવી શક્તિની ઉપાસનાના દિવસો ગણવામાં આવ્યા હોય છે.